નમસ્કાર મિત્રો, હવે જેમ આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી હતી કે જે આપણા જીઆરડીના જવાનો છે, જે આપણા હોમગાર્ડના જવાનો છે, કે જે ખરેખર પોલીસ બનવા માંગે છે, જે ખરેખર પીએસઆઈ પીઆઈ બનવા માંગે છે, એ તમામ ઉમેદવાર માટે ક્યાં થોડા વિશેષ ગુણભાર મળી શકે તે બાબત આપણે એક વિડીયો બનાવ્યો હતો. જે ભાઈ લોકો જો વિડીયો ન જોયો તો ખાસ કરીને તમે જોઈ લેજો અને પછી આ વિડીયો જોજો. સો આપણે વિડીયોમાં વાત કરી હતી કે આપણા જે હોમગાર્ડના જે જીઆરડીના જવાનો છે કે જે ખરેખર તૈયારી કરે છે, પેપર માર્ક્સથી રહી જતા હોય છે, તો આવા તમામ જવાનો માટે ક્યાં થોડા વિશેષ ગુણભાર આપવામાં આવે તે બાબતનો આપણે વિડીયો બનાવ્યો હતો. તેમાં આપણે વાત કરી હતી કે આપણે આગામી દિવસમાં વિચારી રહ્યા છે કે દરેક તાલુકા, દરેક જિલ્લામાં આપણે જે ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ છે, જે આપણા ઓફિસર કમાન્ડિંગ છે, એ તમામને આપણે ગ્રેન્ડી સભનું પત્ર આપીએ, તેમને રિક્વેસ્ટ કરીએ કે તમે આ પત્રને તમે વડી કચેરી મોકલો અને વડી કચેરી તેને ગૃહ વિભાગમાં મોકલવામાં આવશે. સો મિત્રો, આ બાબતે આપણે જે વાત કરી હતી એ તમામ આપ જાણો છો. હવે મિત્રો, એ બાજુ આપણે ખાસ વાત કરવાની છે. હું તમામને આજે કાર્ય સોંપું છું, જો આ કાર્ય તમે પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને કરશો તો થશે, બાકી યાદ રાખજો કે બસ એજ કે ભરતીઓ આવશે, જતી રહેશે અને આપણે એક બે પાંચ માર્ક ડિસ્ટન્સ રહી જઈશું. બાકી તમે ખરેખર ઈચ્છો છો કે આપણને એક્સ્ટ્રા માર્ક્સ મળવા જોઈએ, સો આ કાર્ય તમારે આજે જ કરવું પડશે. સો આપ તમામે એક કામ કરવાનું છે કે તમારે આજે આ વિડીયો જોયા પછી તમારા ગૂગલ ક્રોમ પર જજો અને સિમ્પલી તમારે સર્ચ કરીને તમારે ડેટા કાઢવાના છે કે બીજા રાજ્યોમાં શું ચાલે છે. બીજા રાજ્યમાં જે મુજબ અત્યારે આપણે વાત કરી કે આપણા નજીકમાં છે રાજસ્થાન, તો રાજસ્થાનની જે પોલીસ ભરતી આવે છે તેમાં હોમગાર્ડને કંઈક મતલબ કંઈક બેનિફિટ મળે છે કે કેમ. આપણે વાત કરીએ યુપી, તો યુપીમાં કંઈ બેનિફિટ મળે છે કે કેમ. મહારાષ્ટ્રમાં કંઈક મળે છે કે કેમ. તો આ બધા જ રાજ્યોમાં જે હોમગાર્ડને જો પ્રાવધાન આપવામાં આવતા હોય, જે એમને વિશેષ ગુણભાર આપવામાં આવતા હોય, કાં તો કંઈક જગ્યા એવું પણ હોઈ શકે કે તેના માટે રિઝર્વ રાખવામાં આવતી જગ્યા, તો તમામ ડેટા આપણે કલેક્ટ કરવું છે. કારણ કે આપણે જ્યારે લેટર તૈયાર કરશું, લેટરમાં આ વસ્તુ આપણે નાખવી પડશે. આપ તમામ જાણશો, જ્યારે આપણે વેતન વધારા માટે જે આવેદનપત્ર આપવા ગયા હતા આપણા કલેક્ટરને, તે સમય દરમિયાન આપણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યમાં આટલા બધા સેલેરી મળે છે, એના માટે અમને પણ મળવું જોઈએ. તો જ્યારે તમે કંઈક વસ્તુની માંગણી કાં તો કંઈક વસ્તુ પર ધ્યાન દોરવું હોય ને, ત્યારે કોઈ વસ્તુ તમારે બેઝ તરીકે રાખવું પડે, તો એ બાજુ આપણે ખાસ એ વસ્તુ ધ્યાન દોરવી પડશે કે જો બીજા રાજ્યોમાં હોમગાર્ડને લાભ મળતા હોય પોલીસ ભરતી કાં તો આવતાની ભરતીઓમાં, તો શા માટે ગુજરાતમાં નહીં. તો ખાસ હું તમામને કાર્ય સોંપું છું કે આપ તમામ પર્સનલી ઇન્ટરેસ્ટ રાખીને તમે ગૂગલ પર કાં તો યુટ્યુબ પર તમને જ્યાં પરવડે ત્યાં આ ડેટા મારે જોઈએ છે, અને આ ડેટાને તમે ખાલી ફક્ત બે દિવસ મારા સુધી તમે પહોંચતુ કરવું પડશે. કારણ જો મોડું કરશો તો ક્યાંક આ જે વસ્તુ ચૂકી આપણે ચૂકી જઈશું, સીધી વાત છે. તમને કીધું કે મહિનામાં આરત બહાર પડી જશે, બાકી આજે આખી પ્રોસેસ એમાં ટાઈમ લાગશે. જો તમે બે દિવસમાં ડેટા મારા સુધી પહોંચતું કરી દો, તો આપણે એક દિવસમાં આપણે જે ડેટા તૈયારી લેટર બનાવી દઈશું અને એના બે દિવસે આપણે તમામ જગ્યાએ આપી દઈશું. પર ખાસ હું તમામને રિક્વેસ્ટ કરું છું કે પોતાનું પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને જો તમે હજુ પણ હવે તૈયારી તમે પર આવવા માંગો છો, જે બે પાંચ માર્કનો જે ગેપ રહી જાય છે તેને પૂરવા માંગો છો, તો આ બેસ્ટ ચાન્સ છે મારા હિસાબે. બાકી ભરતીઓ આવશે, જતી હશે, તમે તૈયારી કરતા રહી જશો અને જે આપણા જે ભાઈઓ છે એ તમારા પર હસતા રહી જશે, યાદ રાખજો મારા શબ્દો. સો ખાસ હું તમામને રિક્વેસ્ટ કરું છું કે પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને તમે સિમ્પલી ગૂગલ પર જઈને લખજો. જેમ કે સિમ્પલી હું તમને એક્ઝામ્પલ આપું, તમે એવું લખશો ને કે રાજસ્થાન પોલીસ રિક્રુટમેન્ટ નોટિફિકેશન, તો જે નોટિફિકેશન તમે તમામ જાણો છો કે જ્યારે ગુજરાત પોલીસની જે ભરતી આવે છે તેમાં નોટિફિકેશનમાં લખેલું જ હોય છે કે ભાઈ રક્ષા શક્તિવાળાને આટલા માર્ક્સ મળશે, એનસીસી વાળાને આટલા માર્ક્સ મળશે. તો એ રીતે તમામ રાજ્યોમાં એવું જ હશે કે જ્યારે વિશેષ ગુણભાર મળતા હોય તેનો ઉલ્લેખ કર્યો હશે નોટિફિકેશનમાં. તો આપ તમામે જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરવાની છે, તેમાં ખાસ વાંચવાનું છે અને તેમાં ક્યાંક જ્યાં જ્યાં હોમગાર્ડનો ઉલ્લેખ કરેલ જોવા મળે તો એ બાબતે જ આપણે ખાસ જોઈએ છીએ. તો તમામ આ કાર્યમાં ઇન્ટરેસ્ટ રાખીને કાર્ય કરશો અને હું તમારા તમામના મેસેજની રાહ જોઈશ. કારણ કે હું થોડા કંઈક એવી જગ્યાએ ફસાયેલો છું કે હું પર્સનલ આ વસ્તુ લઈને નથી બેસી શકતો. મારા લેવલ પર હું જે વસ્તુ કાર્ય કરું છું તો કરી જ રહ્યો છું, પર ક્યાંક મને વિશેષ વધારે મેન પાવરની જરૂર પડે તેવું છે, તો આ તમામ ભાઈઓ માટે આ છે. તો આ તમામે પર્સન્ટેજ રાખીને આ વસ્તુ સર્ચ રિસર્ચ કરીને આ ડેટા કલેક્ટ કરવું પડશે અને પહેલી તકે તમે બે દિવસમાં આ વસ્તુમાં સુધી પહોંચતું કરશો તો જ આ વસ્તુ બધું પોસિબલ બનશે. બાકી તો વાતને વાયદા ઉછાલ્યા કરશે અને આપણે બસ એઝ ઇટ ઇઝ આપણે જે છીએ એને જ રહેવાના છીએ. સો મિત્રો, ખાસ તમામને રિક્વેસ્ટ કરું છું કે તમે હમણાં જ આ વિડીયો પતે એટલે તરત તમે ગૂગલ ખોલજો, તેના પર સર્ચ કરજો, જે તે રાજ્યનું નામ રાખજો, તેના પછી પોલીસ રિક્રુટમેન્ટ, તો જે નોટિફિકેશન ડાઉનલોડ થાય તેમાં ખાસ વાંચજો કે વધારાના ગુણભારમાં ક્યાં ગુણનો સમાવેશ છે કે નથી. સો મિત્રો, જે લોકો સમજી શક્યા હશે કે મારી મારી વાત હું કહેવાનું ભાવાર્થ શું છે અને ક્યાંય આમાં બધા ડીલે કરવાની મતલબ બનતો જ નથી. સો ખાસ ફટાફટ અમે જે કીધું એ કાર્ય તમે કરીને મને વોટ્સએપ દ્વારા ડેટા મારા સુધી કલેક્ટ કરીને મને મોકલી આપજો. સો મિત્રો, હું તમામના મેસેજ રાહ જોઈશ. સો આપ તમામ મિત્રો પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને હમણાં જ જઈને તમે સર્ચ કરો, સિમ્પલી તમારે રાજ્યનું નામ રાખવાનું છે, નોટિફિકેશન અને બાજુમાં એટલે પોલીસ રિક્રુટમેન્ટ, તો જે ડાઉનલોડ થાય નોટિફિકેશનમાં વાંચજો, એમાં લખેલું જ હશે કે ભાઈ હોમગાર્ડને કોઈ વિશેષ ગુણભાર મળે છે કે નહીં. જો મળતા હોય તો જીઆરડીના કે જે કંઈ હોમગાર્ડને જે વિશેષ ગુણભાર મળતા હોય તો તેને તમે સ્ક્રીનશોટ કે ગમે તે લઈને ખાલી મારા સુધી પોસ્ટ કરતો મારું ધ્યાન દોરજો. સો મિત્રો, ખાસ આ તમામ આ વસ્તુ વહેલી કરતા કે પૂરી કરી દેવી છે આપણે. સો તમે બધા જ આ વસ્તુમાં સાર્થક નિવડશો તેવી આશા થાય. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.